જૂનાગઢનો ઉપરકોટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો. આ વખતે કેટલાક લોકોએ ઉપરકોટમાં નમાજ પઢી. જૂનાગઢના ઉપરકોટમાં કેટલાક લોકો દ્વારા નમાજ પઢવામાં આવી હતી. અડીગડી વાવ પાસે જાહેરમાં નમાજ પઢવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. રવિવારે સવારે કેટલાક શખ્સો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ શખ્સોએ ઉપરકોટમાં ટિકિટને લઈને પ્રવેશ મેળવ્યો કે ટિકિટ વગર, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. વિડીયો વાયરલ થતા અનેક સવાલ પણ ઉઠ્યા છે. ફરી એકવાર નમાજનો વિડીયો જૂનાગઢમાં વાયરલ થતા વિવાદનો મથકોડો છંછેડાયો છે. વિડીયો વાયરલ થયા બાદ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો. બજરંગ દળે ઘટનાને વખોડી છે. ઉપરકોટમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરાશે. આવતીકાલે સાંજે કરાશે હનુમાન ચાલીસાના પાઠ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ફરી એકવાર ફલિત થયું. દારૂ પીધેલા પતિને પત્નીએ ઉભી બજારે માર્યો. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે. દારૂબંધીના દાવાઓ ફરી પોકળ સાબિત થયા છે. પાટણ શહેરમાં દારૂબંધીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા. દારૂ પીધેલા પતિને પત્નીએ ઉભી બજારે મેથી પાક આપ્યો. દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાડતો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં પતિ દારૂના નશામાં પત્ની સાથે ગેરવર્તન કરે છે. પછી શું, પત્નીનો પિત્તો ગયો અને ગુસ્સામાં લાલગુમ થયેલી પત્નીએ ઉભી બજારે પતિને ધોઈ નાખ્યો, તો મહિલા તેના પતિને ખેંચીને લઈ જતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો. નશામાં ધૂત પતિએ ધમાલ કરીને આખો રસ્તો બાંધમાં લીધો. તો અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો વિડીયો પાટણનો છે. નિર્વસ્ત્ર હાલતમાં યુવક જાહેર માર્ગ પર દેખો ફરતો હોય તેવા દ્રશ્યો સર્જાતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. તહેવારો પહેલા લોકોના આરોગ્યના દુશ્મનો થઈ ગયા છે સક્રિય. ઘી પનીર બાદ હવે તેલમાં શરૂ થયો ખેલ. તહેવારો પહેલા કોઈ પણ જગ્યાએથી તેલ ખરીદતા પહેલા સાવચેત રહેજો. તહેવારોમાં કોઈ પણ તેલ ખાતા પહેલા સાવધાન. દિવાળીમાં બહારનું ફરસાણ પણ તમારું પેટ બગાડી શકે છે, કેમ કે લોકોના પેટના દુશ્મનો સક્રિય થઈ ગયા છે. બજારમાં ભેળસેળિયાઓ હવે બેફામ બની ગયા છે. ઘી પનીર બાદ હવે અમદાવાદમાં તેલમાં શરૂ થયો છે ખેલ. અમદાવાદમાંથી ભેળસેળિયાઓના ખેલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાંથી અધધ 8000 કિલો ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરાયો છે. ઉપરાંત એએમસી ફૂડ વિભાગે રસીલા બ્રાન્ડ ઘીનો પણ જથ્થો ઝડપી પાડ્યો છે. રસીલા બ્રાન્ડનો 1300 કિલો જથ્થો પકડી નાશ કરાયો. આ ઘી એક્સપાયર થયેલું હતું, વપરાશ માટે હાનિકારક હતું. આ સાથે જ ઓઢવમાં જૈનિત એન્ટરપ્રાઇઝમાં પણ દરોડા પાડ્યા. અહીંથી એએમસી દ્વારા 200 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો. એએમસીએ ખાદ્ય તેલના અલગ અલગ 11 નમૂના લીધા. ઘી પનીર રેડ ગ્રેવીના પણ લેવાયા હતા નમૂના. ખાદ્ય તીજના નમૂના લઈ લેબ તપાસમાં મોકલાયા હતા. સોયાબીનનું તેલ ખાનારાઓ સાવધાન થઈ જજો, હવે સોયાબીન તેલમાં પણ ખેલ શરૂ થયો. તહેવારો પહેલા ભેળસેળિયાઓ સક્રિય થઈ ગયા છે, ત્યારે આવા લોકોને પકડવા માટે આરોગ્ય વિભાગે દવાઈ બોલાવી છે. આ વખતે સોયાબીનના તેલમાં ખેલનો પર્દાફાશ થયો. આણંદમાં સોયાબીન તેલના નમૂના ફેલ થતા ચકચાર મચી ગઈ. કિસ્મત ટ્રેડિંગ કંપનીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે લીધેલા નમૂના અખાદ્ય હોવાનું ખુલ્યું છે. ગુજરાત બ્રાન્ડ સોયાબીન તેલ, દોલત રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂના ફેલ થયા. વિષ્ણુ ઓઇલ ઇન્ડસ્ટ્રીના નામે વેચાતા તેલના નમૂનાનું પરીક્ષણ થયું હતું. મહારાણી ગોલ્ડ રિફાઇન્ડ સોયાબીન તેલના પણ સેમ્પલ લીધા હતા. તેમાં પણ ભેળસેળ સામે આવતા 2715 કિલોગ્રામ તેલનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. આશરે 4.52 લાખનો તેલનો જથ્થો કબજે લેવામાં આવ્યો. સમગ્ર મામલે ફૂડ વિભાગે હાથ ધરી છે તપાસ. ભરૂચથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસે કર્યો હલ્લા બોલ, વિવિધ મુદ્દે કર્યો વિરોધ. ગાંધીનગરમાં સરકારી પોલિટેકનિક કોલેજમાં એનએસયુઆઈએ કર્યો હલ્લાબોલ. કોલેજ તેમજ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી પાણી ટોયલેટ જેવી સુચારુ વ્યવસ્થા કરવામાં ના આવતી હોવાથી આ અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે હોસ્ટેલમાં બહારથી આવતા વિદ્યાર્થીઓ પાસેથી 5000-7000 ફી વસૂલ કરવામાં આવે છે અને તેની રસીદ પણ ન આપતા હોવાનો આક્ષેપ કરાયો. પરંતુ કોલેજના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા આખરે એનએસયુઆઈએ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કર્યા. જો આવનારા સમયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ કરવામાં ન આવે તો કોલેજને તાળું મારવાની ધમકી પણ એનએસયુઆઈ દ્વારા ઉચ્ચારવામાં આવી. આ બાજુ ભરૂચમાં કમરતોડ રસ્તા સામે કોંગ્રેસે દેખાવ કર્યા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કર્યું. કોંગ્રેસના કાર્યકરોનો ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે ટીંગાટોળી કરીને દેખાવકારોની અટકાયત કરી. ચક્કાજામમાં 108 વસાદા પોલીસે રસ્તો ક્લિયર કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લાના ઘણા વિસ્તારમાં ઓછા વરસાદમાં પણ રસ્તાઓ બિસ્માર થયા છે.
નવરાત્રી દરમિયાન રોડ પર અમદાવાદમાં નહીં જોવા મળે ટ્રાફિક, પોલીસે કર્યું ચુસ્ત પ્લાન. નવરાત્રીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, તેવામાં અમદાવાદમાં ટ્રાફિક વિભાગ સતર્ક એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રીના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા કુલ 2100 જવાનો બંદોબસ્તમાં મુકાયા છે. ટ્રાફિક ઉપરાંત આ જવાનો ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા સ્ટંટ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરશે. 150 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીન તથા 39 સ્પીડ ગન સાથે આ જવાનો શહેરના 113 વિસ્તારોમાં સજ્જ રહેશે. ટ્રાફિક જવાનો ખાસ રેડિયમ જેકેટ પહેરીને હાજર રહેશે. નવરાત્રી દરમિયાન થતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત લોકલ પોલીસ તથા શી ટીમ પણ નવરાત્રી દરમિયાન હાજર રહેશે. અસામાજિક તત્વો અને રોમિયોગીરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ સજ્જ રહેશે. રાજકોટમાં મહિલાઓએ તલવાર રાસની બોલાવી રમઝટ, જોવા મળ્યો અદભુત નજારો. રાજકોટમાં નવલી નવરાત્રીનો જોવા મળી રહ્યો છે થનગનાટ. માતાજીની આરાધનામાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે, ત્યારે રાજકોટના રાજવી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો દ્વારા અદ્ભુત શૌર્યનું પ્રદર્શન કરતા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો છે. રાજકોટના મહારાણી કાદંબરી દેવીના અધ્યક્ષ સ્થાને ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ રાસ રજૂ કરવામાં આવે છે, જેમાં 16 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના બહેનો હાથમાં તલવાર સાથે માતાજીની આરાધના કરે છે. માતાજીના ગરબા અને વિવિધ શૌર્ય ગીતો સાથે બહેનોનો આ અદભુત તલવાર રાસ નિહાળવો એ મોટો લાગો છે. ક્ષત્રિય સમાજની દીકરીઓ 1.5 મહિના સુધી આ તલવાર રાસ માટે ખૂબ પ્રેક્ટિસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આ રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. પોરબંદરનું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બની ગયું છે મોતનું ભવન. દિવાલોમાં પડી ગઈ મસમોટી તિરાડો, જ્યાં જુઓ ત્યાં પડી ગયા છે પોપડા. છત થઈ ગઈ છે જર્જરિત, છત પરથી સળિયા કરી રહ્યા છે ડોકિયા. દિવાલ પર વૃક્ષો ઉગી નીકળ્યા છે. જર્જરિત દિવાલના આ દ્રશ્યો છે પોરબંદરની રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના. ભવનની હાલત અત્યંત બિસ્માર છે. હાલમાં આ બિલ્ડિંગમાં એમએડ અને બીએડના 250થી વધુ તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બિલ્ડિંગની બહારના ભાગમાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે, તેમજ અનેક જગ્યાએ સ્લેબના મોટા પોપડા ધરાશાયી પણ થયા છે. બિલ્ડિંગની હાલત અત્યંત બિસ્માર હોવા છતાં પણ અહીં દરરોજ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, ત્યારે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બિલ્ડિંગના સમારકામ માટે તંત્રની ઉદાસીનતા અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. તાલીમ ભવનના આચાર્યએ બિલ્ડિંગ અંગે આરએમબી તથા SSA સહિતની કચેરીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આ બિલ્ડિંગના સમારકામની પ્રક્રિયા જલ્દી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે કોઈ અકસ્માત બને તે પૂર્વે શિક્ષણ વિભાગ જાગે તે જરૂરી છે. બિસ્માર રોડ મુદ્દે જેતપુરના લોકોએ કર્યો હલ્લા બોલ, રોડ પર ઉતરી કર્યું વિરોધ પ્રદર્શન. રાજકોટના જેતપુરમાં બિસ્માર થયેલા રસ્તાઓથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. નવાગઢ સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. રસ્તાનું કામ ન થતા આજે વેપારીઓએ રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો છે. તંત્રને રસ્તા માટે અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરાતા લોકો રોષે ભરાયા છે. વેપારીઓએ રસ્તો બંધ કરી વહેલી તકે રોડના સમારકામની માંગ કરી છે. આજકાલનો નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી નવાગઢનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. ધૂળની ડમરીઓના કારણે વેપારીઓ પરેશાન છે. વેપારી ધંધામાં ભાગી ગયા છે, ત્યારે હવે રોડ બને તેવી માંગ ઉઠી છે. અમદાવાદની સાબરમતી નદી ગંદી કેમ થઈ તે મુદ્દે થયો મોટો ખુલાસો. અમદાવાદની આન બાન અને શાન કહેવાતી સાબરમતી નદી થઈ ગઈ છે ગંદી. મેલી સાબરમતીના દુશ્મનોને શોધવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે આ નદીને ગંદી કોણે કરી તેને લઈને મોટો ખુલાસો થયો છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હેમાંગ શાહે હાઈકોર્ટમાં વધુ એક રિપોર્ટ સાથે રજૂઆત કરી છે. 2 CETP નિયમો પ્રમાણે કાર્યરત ન હોવાનો દાવો કરાયો છે. તે ઉપરાંત શાહીબાગ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા તથા નવા વિકસતા વિસ્તારોને સુએજ સાથે જોડવા પ્રસ્તાવ મુકાયો છે. સમગ્ર બાબતે હાઈકોર્ટમાં 10 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. સાબરમતીને પુનર્જીવિત કરવા અને પ્રદૂષણ મુક્ત કરવા મામલે સુઓ મોટો અરજી કરાઈ હતી. અમદાવાદના રિવરફ્રન્ટ પર 20મી સુધી જોવા મળશે ટેનિસ ચેમ્પિયનશીપની રંગત. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશીપ 2023નું આયોજન કરવામાં આવ્યું.
17-20 ઓક્ટોબર સુધી આ ચેમ્પિયનશિપ યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું. વિવિધ રાજ્યોની પોલીસની 24 ટીમ વચ્ચે લોન ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ. આ ચેમ્પિયનશિપમાં પોલીસની સાથે CRPF, CISF, ઇન્ટેલિજન્સ બ્યુરો તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનોને પણ ભાગ લીધો. આ ચેમ્પિયનશિપમાં તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન તમામ જગ્યાએથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ચેમ્પિયનશિપના પ્રારંભે જોવા મળ્યા અદભુત દ્રશ્યો.